નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ દિવસે અને દિવસે વધતું જાય છે, તેમજ હાલ સુધી તેની કોઈ દવાઓ શોધાઈ નથી. પરંતુ વૈશ્વિક સ્તરે જુદા જુદા દેશો દ્વારા કોરોનાની વેક્સિન બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તેમજ આ બાબતે ઘણા ખરા દાવા કરવામાં આવ્યા છે કે કયો દેશ આ રસી બનાવી શકે છે. ભારતે પણ 15 ઓગસ્ટ સુધી રસી બની શકે છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. હવે સમગ્ર દેશને સમગ્ર વિશ્વ રાહ જોઈ રહ્યું છે કે ક્યારે કોરોનાની રસી બનશે અને સૌ પ્રથમ કયો દેશ આ રસી બનાવશે. તો આજે આપણે આ અંગે આપણે આ રિપોર્ટમાં જોઈશું કે કયો દેશ કોરોના વેક્સિન બનાવવાના કયા તબક્કા સુધી પહોંચ્યો છે. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી એસ્ટ્રાઝેનેકા કોરોના વાયરસ વેક્સિનને પ્રથમ માનવ પરીક્ષણમાં સફળતા પ્રાપ્ત થઈ છે. ઓક્સફર્ડના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે વોલેન્ટિયર્સના શરીરમાં એન્ટીબોડી તથા વ્હાઇટ સેલ્સ વિકસિત કરી શકાયા હતા, જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ અગાઉ અમેરિકાના મોડ્રેના વેક્સિન પણ માનવ પરીક્ષણમાં સફળતા મળી હતી. મોડ્રેના વેક્સિન અત્યાર સુધી એન્ટીબોડી વધારવામાં સફળ રહી છે અને હવે ત્રીજા તબક્કાનું ટ્રાયલ પણ 27 જુલાઈથી શરૂ કરવામાં આવી શકે તેમ છે. મોડર્નાના સીઈઓ સ્ટીફેનના જણાવ્યા પ્રમાણે ટ્રાયલ પૂર્ણ થતાં મોટા પાયે વેક્સિનનું ઉત્પાદન થઈ શકે છે. મોડર્નાના કંપનીએ વેક્સિન માટે જરૂરી જિનેટિક કોડ મળવાથી લઈને મનુષ્ય પર ટ્રાયલ સુધીની સફર માત્ર 42 દિવસમાં પૂર્ણ કરી હતી. મોસ્કોમાં આવેલી સેચનોવા યુનિવર્સિટીએ 18 જૂનથી રસીનું ટ્રાયલ શરૂ કર્યું હતું. તેમજ દેશની પ્રથમ કોરોના વેક્સિન તૈયાર કરનારી કંપની ભારત બાયોટેક ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સાથે મળીને માણસો પર ટ્રાયલ શરૂ કરી દીધા છે. પટનાના એઇમ્સમાં આ ટ્રાયલ શરૂ કરવામાં આવ્યા છે. આ તબક્કાને સેફ્ટી અને સ્ક્રીનિંગ નામ આપવામાં આવ્યું છે. તેમજ જાપાનીઝ બાયોટેક કંપનીએ પણ વેક્સિન માટેનું સેફ્ટી ટ્રાયલ શરૂ કરી દીધું છે. જ્યારે વેક્સિન બની જશે ત્યારે તેની કિંમત શું હશે અને તે લોકો સુધી કેવી રીતે પહોંચશે તેને લઈને ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે જ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ જાહેરાત કરી છે કે વેક્સિન બની જતાં સૌથી વધારે લોકો સુધી પહોંચે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. સામાન્ય રીતે કોઈપણ રોગની રસી શોધવા માટે ઘણો સમય લાગી જતો હોય છે, પણ કોરોના જેવી મહામારીના કારણે વિશ્વભરના વૈજ્ઞાનિકો અને ડૉક્ટર્સો રાત દિવસ કામ કરી રહ્યા છે. તેને લઈને આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે થોડા જ સમયમાં કોરોનાની વેક્સિન આપણા હાથમાં આવી જશે. તો આ હતી કોરોના વેક્સિન પર અમારી રિપોર્ટ. આવી જ જાણકારી મેળવવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ તથા ફેસબુક ચેનલને ફોલો કરો, તેમજ તમારા વિચારો પણ અમને જણાવવા માટે કમેન્ટ જરૂરથી કરજો.